हेलो, गुड मॉर्निंग टू ऑल। केमिकल रिएक्शन इंजीनियरिंग, वी आर स्टार्ट अवर न्यू टॉपिक, न्यू चैप्टर, दैट इज काइनेटिक्स ऑफ फ्लूड्स, फ्लूड पार्टिकल रिएक्शन। सो एक्जैक्टली इन दैट वी डिस्कसिंग देर इज अ नंबर ऑफ रिएक्शन। ओके, सो रिएक्शन इज फॉर गैसेस, सॉलिड की सरफेस पे गैस क्या होता है, डिफ्यूज होता है। सो उसकी वजह से जो भी रिएक्शन होता है, दैट कैन बी फ्लूड एज वेल एज फ्लूड प्लस सॉलिड और फ्लूड फ्लूड एंड द प्रोडक्ट एज वेल एज फ्लूड एंड सॉलिड। सो वी डिस्कस इन प्रीवियस लेक्चर, दैट इज प्रोग्रेसिव कन्वर्जन मॉडल, PCM मॉडल, एंड सेकेंड वन इज SCM, दैट इज श्रिंकिंग कोर मॉडल। सो this one is shrinking core model, we discussed in previous lecture. Now we already in today's lecture we have to discuss shrinking core model, but the size of the particles will be remain same, as it means that the particle size is remain constant. So shrinking core model, SCM, for a spherical particle of unchanging size or fixed size, जो रिएक्शन हो रहा है तो वो क्या हो रहा है, उसकी सरफेस पे हो रहा है, बट द साइज ऑफ द पार्टिकल दैट शुड बी एज इट इज, बट द कॉन्सेंट्रेशन इज शुड बी डाउन फ्रॉम द एज वेल डाउन फ्रॉम द रिएक्शन स्टार्ट। जब रीते रिएक्शन स्टार्ट थी जैसे, देन आफ्टर ए शू थी जैसे, पार्टिकल नी साइज एज इट इज रहे, बट द कॉन्सेंट्रेशन शुड बी रिमेन लेस। ना according to this model, following five step occurs in succession during reaction. So there is a number of five step it should be done in this reaction. So first stage is that diffusion of gaseous reactant A through the gas film surrounding the particle to the surface of solid particle. હવે જેવી રીતે આપણે જોતા હતા, તો એક્ઝેક્ટલી અહીંયા શું કરવાનું છે કે એક તો રિએક્ટન્ટ ગેસ છે, બરાબર, એ શું કરે છે, સોલિડની સરફેસ પર ડિફ્યુઝ થાય છે. સો રિએક્ટન્ટ ગેસીસ એ છે, એ ગેસ ફિલ્મમાંથી ક્યાં જાય છે કે ગેસિયસ કમ્પોનન્ટ અને એની પાછળ ગેસિયસ ફિલ્મ, તો એમાંથી ગેસ ક્યાં ડિફ્યુઝ થાય છે, સોલિડની જે સરફેસ છે, બરાબર, સરફેસ ઓફ સોલિડ, તો એની જે સરાઉન્ડિંગ પર શું થાય છે, ડિફ્યુઝ થાય છે. નાઉ reactant A diffuse to the external surface of the solid particle from the bulk gas phase through the gas film. That means external diffusion. What exactly here, what exactly happened here is that our reactant A is gaseous, which is diffused on the surface of external surface of solid. Solid ની જે બહારની સરફેસ છે ત્યાં શું થાય છે, ડિફ્યુઝ થાય છે. ઓકે, શામાંથી થાય છે, ગેસ ફિલ્મ દ્વારા પસાર થઈ અને શું થાય છે, ડિફ્યુઝ થાય છે. સો ઇટ્સ કોલ એક્સટર્નલ ડિફ્યુઝન, બરાબર. સો ધીસ વન ઇઝ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન, સેકન્ડ પ્રોસેસ ઇઝ દેટ પેનિટ્રેશન ઓફ ઇ બાય ડિફ્યુઝન. પેનિટ્રેશન થાય છે, ડિફ્યુઝન, પોર્સ એન્ડ ક્રેક્સ ઇન ધ બ્લેન્કેટ લેયર ઓફ એસ ટુ ધ સરફેસ ઓફ અનરિએક્ટેડ કોર ઓર પોર ઓર ઇન્ટરનલ ડિફ્યુઝન. એટલે કે હવે એ જે સરફેસ પર રિએક્ટ થાય છે, બટ સમટાઈમ્સ સમવેર દેર ઇઝ અ પોર્સ ઓર ક્રેક્સ કેન બી ફાઉન્ડ ઇન ધી લેયર ઓફ એસ લેયરની અંદર આપણને ફાઉન્ડ થશે, ટુ ધ સરફેસ ઓફ અનરિએક્ટેડ કોર, અને જે ક્યાં છે, જે અનરિએક્ટેડ સરફેસ છે ત્યાં, અને એ શું છે, ઇન્ટરનલ ડિફ્યુઝન, એટલે કે ઇન્ટરનલી ડિફ્યુઝ થશે. થર્ડ, રિએક્શન ઓફ ગેસિયસ એ વિથ સોલિડ બી એટ અ સરફેસ ઓફ અનરિએક્ટેડ કોર, દેટ મીન્સ સરફેસ, સોલિડની જે સરફેસ પર જ રિએક્શન થાય છે. રિએક્શન ઓફ એ, બરાબર, ગેસિયસ કમ્પોનન્ટ એન્ડ બી ઇઝ ધ સોલિડ કમ્પોનન્ટ. સો ધીસ વન ઇઝ ફોર રિએક્શન ઇઝ કન્સિડર એઝ અ અનરિએક્ટેડ કોર, દેટ મીન્સ ઇન ધ સરફેસ, સોલિડ સરફેસ, કે જ્યાં સરફેસ પર થાય છે, એટલે કે રિએક્શન સરફેસ. ત્રીજું અને ચોથું, ડિફ્યુઝન ઓફ ગેસિયસ પ્રોડક્ટ બેક્ડ ઇન ટુ ધ એક્સિયર સરફેસ ઓફ સોલિડ
थ्रू द एस लेयर रिवर्स इंटरनल डिफ्यूजन. अगर जे गैसियस प्रोडक्ट नो जे डिफ्यूजन थाय छे बराबर ए बैक टू द एक्सटीरियर सरफेस बैक टू द एक्सटीरियर सरफेस द सॉलिड थ्रू द एस એટલે એ જે એસ લેયર છે તો એને શું કહેવામાં આવે છે ઇન્ટરનલ ડિફ્યુઝન રિવર્સ ઇન્ટરનલ ડિફ્યુઝન કહેવામાં આવે છે બરાબર. ઇન ફિફ્થ વન ઇઝ દેટ ડિફ્યુઝન ઓફ ગેસિયસ પ્રોડક્ટ ડિફ્યુઝન ઓફ ગેસિયસ પ્રોડક્ટ થ્રુ ધ ગેસ ફિલ્મ બેક્ડ ઇન ટુ ધ મેઇન બોડી ડિફ્યુઝન ઓફ ગેસિયસ પ્રોડક્ટ થ્રુ ધ ગેસ ફિલ્મ બેક્ડ ઇન ટુ ધ મેઇન બોડી ઓફ ગેસ રિવર્સ એક્સટર્નલ ડિફ્યુઝન. જ્યારે શું થાય છે ગેસિયસ પ્રોડક્ટ થ્રુ ગેસ ફિલ્મમાંથી બેક આવી અને મેઇન બોડીમાં જતું રહે છે તો એને શું કહેવામાં આવે છે રિવર્સ એક્સટર્નલ ડિફ્યુઝન. માની લો કે સોલિડની સરફેસ પર ગેસ આપણે આપીએ છીએ બરાબર હાઈ સ્પીડ હાઈ વેલોસિટીથી તો એ ગેસ શું કરશે ગેસિયસ રિએક્ટન્ટ ફરી પાછા એ ગેસિયસ ફિલ્મમાંથી પાછા થાય અને મેઇન બોડીમાં આવી જશે તો એને કહેવામાં આવે છે એક્સટર્નલ ડિફ્યુઝન રિવર્સ એક્સટર્નલ ડિફ્યુઝન. નાઉ ફિગર 4.4 શોઝ ધ કોન્સન્ટ્રેશન પ્રોફાઇલ ઓફ ગેસિયસ રિએક્ટન્ટ એ રિએક્ટિંગ વિથ અ સોલિડ પાર્ટિકલ એન્ડ ધ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એ એટ અ ડિફરન્ટ પોઈન્ટ ઓફ ધ રિએક્શન સ્પેસ બરાબર. તો એઝ ઇટ ઇઝ જ્યારે આપણે એટ ધ સ્ટાર્ટિંગ ઓફ થિયરી આઈ ટોલ યુ દેટ ધ સાઇઝ ઓફ ધ પાર્ટિકલ વિલ બી રિમેન સેમ ઓકે. જે પાર્ટિકલ સાઇઝ છે એ શું રહેશે સેમ રહેશે બટ એની જે કોન્સન્ટ્રેશન છે સોલિડની એ શું થશે ટાઈમ સાથે ઘટતી જશે. જેવી રીતે રિએક્શન સ્ટાર્ટ કન્ટિન્યુઅસ રહેશે એ પ્રમાણે એની સાઇઝ કોન્સન્ટ્રેશન ઓછી થતી જશે. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વી કેન સી ધ ફિગર. તો એની અંદર આપણે જોઈએ તો માની લો કે આ ધીસ પાર્ટ ઇઝ દેટ ગેસિયસ પાર્ટ એન્ડ ધીસ વન ઇઝ આ ભાગ છે ગેસિયસ બરાબર. તો આ ભાગમાં અને આ જે પાર્ટ છે એ સોલિડની સરફેસ છે બરાબર. તો આ જે ડોટેડ લાઇન છે બરાબર ધીસ વન ઇઝ ફોર ફાઇનલ એટલે કે ઓરિજિનલ રેડિયસ છે બરાબર. ઓરિજિનલ રેડિયસ જે નીચે ઇન્ડિકેટ કરેલી છે ડબલ ડોટેડ લાઇન વડે બરાબર. હા બરાબર. સો ધીસ વન ઇઝ ફાઇનલ એટલે કે જ્યારે રિએક્શન સ્ટાર્ટ નથી થઈ ત્યારની એની શું થશે સરફેસ છે એટલે કે ગેસ ફિલ્મ છે. પછી જે બ્લેક કલર છે એ શું છે એસ છે અને નીચે જે સોલિડ પાર્ટિકલ છે એ શું છે ધીસ આર ધ સરફેસ ઓફ પાર્ટિકલ એન્ડ ધીસ વન ઇઝ મૂવિંગ રિએક્શન સરફેસ. મૂવિંગ રિએક્શન એટલે કે કઈ રીતે કહી શકાય મૂવિંગ કે એ શ્રિંક થઈ છે બરાબર. શ્રિંક એટલે કે એની કોન્સન્ટ્રેશન ઘટતી જશે તો એ પ્રમાણે એની ડાયામીટર એટલે કે એની સરફેસ કેવી થતી જશે ઓછી થઈ જશે બરાબર એટલે કે શ્રિંક થઈ જશે. અને ધીસ વન ઇઝ ફોર વાઇટ ડોટેડ સર્કલ ઇઝ દેટ શ્રિંકિંગ અનરિએક્ટેડ કોર કન્ટેનિંગ બી કે જે શું કરવાનું છે જે રિએક્ટ થવાનું બાકી છે બરાબર અનરિએક્ટેડ છે અને જેની સરફેસ બી છે બરાબર. હવે ટાઈમ સાથે એ શું થાય છે ડિફ્યુઝ થાય છે. તો હવે નીચે આપણે જોઈએ તો સેન્ટર લાઇન ઓ છે આ છે એની રેડિયલ પોઝિશન બરાબર. આ જે પાર્ટિકલ છે એની સાઇઝ કેવી રહી છે રિમેન કોન્સ્ટન્ટ બટ ધી કોન્સન્ટ્રેશન શુડ બી રિમેન એટલે કે ફર્સ્ટ કેસની અંદર સી એ જી કે જ્યારે સી એ જી એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એ ઇન અ ગેસિયસ પ્રોડક્ટ આર બરાબર. કોન્સન્ટ્રેશન ઓફ ગેસિયસ રિએક્ટન્ટ એ એન્ડ રિએક્ટન્ટ ગેસિયસ રિએક્ટન્ટ એ એન્ડ પ્રોડક્ટ આર બરાબર. તો એ બધામાં સોલિડમાં અને બધી જ જગ્યા પર એની કોન્સન્ટ્રેશન બતાવે છે. સી એ જી એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ એ રિએક્ટન્ટ ગેસિયસ ઇન ધ ગેસિયસ એ શરૂઆતમાં કેવી હશે. સો સી એ જી એન્ડ ઓલ ધીસ થિંગ્સ ઓકે. તો જેવી રીતે જોઈ શકાય એ પ્રમાણે સી એ જી સ્ટાર્ટિંગમાં કેવી હશે ધીસ વન ઇઝ ફ્લો ઓફ ધી ગેસિસ ઇઝ ફાસ્ટ
હવે જેવી રીતે ગેસ ફિલ્મની અંદર જશે એટલે કે સોલિડની સરફેસ થશે એ પ્રમાણે સોલિડની કોન્સન્ટ્રેશન શું થતી જશે, ઘટતી જશે. સો એટ ધ પોઈન્ટ ઓફ CAG બરાબર ઇન્ડિકેટ દેટ, તો CAGમાં શું દર્શાવ્યું છે બરાબર, તો અહીંયા આ જે ભાગ છે ત્યાં CAG, ત્યાંથી જે નીચેનો ભાગ છે એ શું થાય છે, કોન્સન્ટ્રેશન ઘટે છે બરાબર. હાજી નેક્સ્ટ ઇઝ દેટ કે હવે આગળ ફર્ધર ટાઈમ સ્પેન્ડ થશે તો પછી શું થશે, એની સોલિડ સરફેસ પર એની કોન્સન્ટ્રેશન બતાવશે. અને CA એટલે કે જે અનરિએક્ટેડ કોર છે એ બરાબર. અને સો એન્ડ ધી CAC જે પાર્ટ છે બરાબર, તો એ શું છે, દેટ મીન્સ દેટ ઇન્ડિકેટ ધ ફાઈનલ કોન્સન્ટ્રેશન. એટલે કે કઈ રીતે કે જે અનરિએક્ટેડ કોર છે ધીસ વન ઇઝ નોટ શ્રિંકિંગ મોર ધેન ધીસ AC. ઓકે, સો ધીસ રિપ્રેઝન્ટ દેટ ધ ફાઈનલ કોન્સન્ટ્રેશન ઓફ શ્રિંકેડ અનરિએક્ટેડ કોર, કે ત્યાંથી એની જે સાઇઝ છે કોન્સન્ટ્રેશન એ ચેન્જ થશે નહીં. ઓકે, નાઉ સો ધીસ વન ઇઝ કોન્સન્ટ્રેશન પ્રોફાઇલ ઓફ ગેસેસ રિએક્ટન્ટ એ રિએક્ટિંગ વિથ સોલિડ પાર્ટિકલ. સો એ ઇઝ ઇન ગેસિયસ, બી ઇઝ ઇન સોલિડ એન્ડ ઇટ ગિવ્સ અ સોલિડ પ્રોડક્ટ.